વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર પહોંચી ચૂક્યા હતા ત્યારે સુરત એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. સી આર પાટીલ અને હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. સુરતી લાલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એરપોર્ટથી ડાયમંડ વુડ્સ સુધી મિની રોડ શો યોજાયો હતો. રોડ શોમાં પ્રધાનમંત્રી સ્વાગત માટે સવારથી જ લોકોની ભીડ જામી ગઈ હતી. સવારથી જ લોકો અને ભાજપના કાર્યકર્તાઓ પીએમની એક ઝલક મેળવવા માટે રસ્તા પર ગોઠવાયા હતા. એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરી મોદીએ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું. દેશ અને વિદેશમાં ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં વિશ્વનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્સ ડાયમંડ વુડ્સ તૈયાર થઈ ગયું છે, જેનું ગતરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શહેરમાં તાજેતરમાં બાંધવામાં આવેલ સુરત ડાયમંડ વુડ્સ કટિંગ, પોલિશર્સ અને વેપારીઓ સહિત 65,000 કરતાં પણ વધારે હીરા વ્યવસાયિકો માટે સૌથી મોટું કેન્દ્ર બન્યું છે. 67 લાખ ચોરસ ફૂટનું બાંધકામ ધરાવતું આ ઓફિસ કોમ્પ્લેક્સ પેન્ટાગોન કરતાં પણ મોટું છે. આ સિવાય 9 ટાવરમાં પથરાયેલું આ કોમ્પ્લેક્સ ગ્રીન કોમ્પ્લેક્સ છે, જે નવીનીકરણ તેમજ ગ્રીન એનર્જીના સર્વોચ્ચ એવું પ્લેટિનિયમ ગ્રેડેશન પણ ધરાવે છે. આ સાથે જ વિશ્વની શ્રેષ્ઠ કહી શકાય તેવી તમામ સગવડો અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે. હુરટ એટલે હુરટ. સુરત પાસે ઇતિહાસનો અનુભવ, વર્તમાનમાં રફતાર અને ભવિષ્યની દુરંદેશી, એનું નામ સુરત. અને અમારું હુરત એવું કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં. આમ બધી વાતે સુરતીને ગમે તેટલી ઉતાવળ હોય પણ ખાણીપીણીની દુકાને અડધો કલાક લાઈટમાં ઉભા રહેવાની ધીરજ એના બા હોય.